કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? મિત્રો, આપણે ગયા વિડીયોમાં ક્યાં હતા એ તમને ખ્યાલ છે ને મિત્રો? આપણે યુનિટ 1 છે એ ચાલતું હતું, અગેન્સ્ટ ધ ઓડ્સ, એટલે કે વિઘ્નોની સામે. ઓડ્સ એટલે કે વિઘ્ન, અને અગેન્સ્ટ એટલે કે ની સામે, તો કે વિઘ્નોની સામે. મિત્રો, આ જે યુનિટ ચાલતું હતું એમાં આપણું બીજું યુનિટ, બીજી સ્ટોરી ચાલતી હતી, સીતાપુરુષ લાઇટ. હા, આપણી મિત્રો ચાલતી હતી. આ વિડીયોની અંદર આપણે ક્યાંથી આપણે શરૂ કરવાનું છે મિત્રો, તમને ખ્યાલ જ હશે. હા, અહીંથી આપણે મિત્રો શરૂ કરવાનું છે. હું પેજ જરા કરી લઉં જેથી તમને મિત્રો ખ્યાલ આવે. ટેક્સ્ટ બુક તમારી પાસે ન હોય તો ચિંતા ન કરતા, આપણી પાસે પીડીએફ છે મિત્રો, અને પીડીએફમાં ભણવાનું છે. ચાલો મિત્રો, અહીંથી આપણે શરૂ કરીશું. ચાલો, ધ રૂફ ઓફ સ્ટડી, ધ બ્રિક વોલ્ડ, હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ધ ચુસન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. કે ધ રૂફ ઓફ સ્ટડી, રૂફ એટલે કે છાપરું. રૂફ એટલે શું થાય છે? છાપરું. અને સ્ટડી એટલે કે મજબૂત, સ્ટડી લોક. મિત્રો, આવું કહેવાય છે ખંભાતના જૂના પૌરાણિક સમયની અંદર, સ્ટડી લોક. સ્ટડી એટલે મજબૂત, અને લોક એટલે તાળું. કે એમ કહેવાય ને, રાજાશાહી વખતની અંદર સ્ટડી લોક જો કોઈ હોય ગુજરાતની અંદર સારામાં સારું, બરાબર, જો કોઈ મજબૂત તાળા બનાવતું હોય તો મિત્રો ત્યારે ખંભાતમાં બનતા, અને ત્યારે એવું કહેવાતું સ્ટડી લોક ફ્રોમ ખંભાત. કહેવાનો મતલબ એ છે મિત્રો કે અહીંયા સ્ટડી એટલે મજબૂત. શું કહેવાય છે? મજબૂત. ધ રૂફ એટલે છાપરું, કે ભાઈ મજબૂત છાપરું હોય, એટલે કે અગાસી છે જેની મજબૂત હોય. બ્રિક વોલ્ડ, વોલ એટલે દિવાલ, આ બેની સંધિ છૂટી પાડો તો બ્રિક એટલે ઈંટ. બ્રિક એટલે શું થાય? ઈંટ. અને વોલ એટલે દિવાલ, કે ભાઈ ઈંટોની દિવાલ હોય. હોમ તે ઇન ઈચ વિલેજ, દરેકે દરેક ગામડાઓમાં, દરેકે દરેક ગામડાઓની અંદર ઈંટોનો જે દિવાલો હોય અને મજબૂત એમની છત હોય, ઇઝ ઓલવેઝ ધ ચુસન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. કે બેટરી માટે અને પેનલ, પેનલ એટલે કે સોલાર પેનલ માટે છે એ આવી ઈંટોવાળી દિવાલ હોય, સ્લેબ ભર્યું હોય, અથવા તો એ છાપરું છે મજબૂત હોય એવી જગ્યા, અથવા એવું મકાન છે પસંદ કરવામાં આવતું હતું, ને ત્યાં પેનલ અને બેટરી છે ગોઠવવામાં આવતી હતી. એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ધ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ તે ડિસ્ટ્રિક્ટ તે બ્લોક ઓફ રિયુષા ઇન્સ્ટોલ્સ. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન અ સોથરલી તે ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સન તે લાઇટ એઝ પોસિબલ. મિત્રો, આની અંદર આપણે જોઈએ, હવે એઝાઝ એ એક ઇલેક્ટ્રિશિયન એટલે કે વાયરમેનનું એ નામ છે. એઝાઝ એ છોકરાનું નામ છે. કે વન ઓફ ધ કંપનીઝ ધ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ ટુ બી રિક્રુટેડ, રિક્રુટેડ એટલે કે નોકરી આપવી, ફ્રોમ ધ લોકલ તે ડિસ્ટ્રિક્ટ તે બ્લોક ઓફ રિયુષા. અને ઇન્સ્ટોલ્સ, કે ભાઈ એઝાઝ છે એ એક જ એવો વ્યક્તિ હતો કે જે MGP નામની જે સંસ્થા હતી એ સંસ્થામાં પ્રથમ વખત એને નોકરીએ રાખવામાં એ આવ્યો હતો, કે જે પોતે લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિયુષા, કે જે પોતે એમ કહેવાય ને કે ત્યાંનો જ એ વંતની હતો, એટલે કે દમદમ પુરાવાની આસપાસના વિસ્તારનો એ વ્યક્તિ હતો, સમજાણું, અને સીતાપુરુષ જિલ્લાનો એ વ્યક્તિ હતો, એની એ પસંદગી કરવામાં આવી હતી. અને એ પોતે ઇલેક્ટ્રિશિયન હતો એટલે કે વાયરમેન હતો, અને એની ભરતી સહી કરવામાં આવી હતી, અને એમણે જ આ બધાના એ છાપરાઓ પર એમણે એ આ પેનલો સહી ફિટ કરી હતી. ઇન્સ્ટોલ ધ પેનલ ઇન સોથરલી, સોથરલી એટલે કે દક્ષિણ દિશામાં, ડિરેક્શન એટલે દિશા, સોથરલી એટલે દક્ષિણ. ટુ કેપ્ચર, કેપ્ચર એટલે પકડવું, એઝ મચ સન તે લાઇટ એઝ પોસિબલ, કે ભાઈ સૂર્યપ્રકાશિતવાળું. પોસિબલ એટલે શક્ય, કે શક્ય એટલો સૂર્યનો પ્રકાશ છે એ પેલી પેનલમાં કેચ થઈ શકે, પેલી કે પેનલમાં કેપ્ચર થઈ શકે, એ રીતે દક્ષિણ દિશામાં એ પેનલો છે એઝાઝ દ્વારા એ ગોઠવવામાં
આવી હતી. ત્યાર પછી આગળ વધીએ આપણે. વી આર સેવિંગ ધ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, સે ઇઝ અ ફાર્મર તે ફ્રોમ ધ વિલેજ. કે એક જે ગામડું છે એ ગામડામાંથી એક ફાર્મર એટલે કે એક ખેડૂતે એવું કહ્યું હતું કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, સેવિંગ એટલે બચાવવું, વિથ ઇઝ લાઇટ્સ એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન, પોલ્યુશન એટલે પ્રદૂષણ, ઇન અવર હોમ્સ આઈધર. કે ભાઈ એ ગામડાનો જે ખેડૂત હતો એ ખેડૂતે એવું કહેતો હતો કે ભાઈ આ જે લાઇટનું કનેક્શન અમને મળ્યું છે એના કારણે પર્યાવરણ જે છે પર્યાવરણને પણ અમે બચાવી શકીશું, અને આ લાઇટ જે છે એ લાઇટથી અમે કોઈ પોલ્યુશન કે પ્રદૂષણ છે એ અમારા ઘરની અંદર કે વાતાવરણની અંદર ક્યાંય પણ ડિસ્ટર્બ કરશે નહીં. કે ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમંગ્સ ધ કસ્ટમર્સ ટુ સેઇઝ અનધર. અને બિઝનેસમેન, બિઝનેસીસ એટલે કે વ્યવસાય, આર સ્ટાર્ટિંગ એટલે શરૂ કરવું, ઇમર્જ એટલે બહાર કાઢવું, એમંગ્સ્ટ એટલે વચ્ચે, ધ કસ્ટમર્સ એટલે ગ્રાહકો, સેઇઝ અનધર. કે ભાઈ બીજો એ ગામનો જે ખેડૂત હતો એ ખેડૂતે પણ એવું કહેતો હતો કે ભાઈ આ લાઇટ કનેક્શન મળવાથી હવે અમે નવો વ્યવસાય છે, નવો બિઝનેસ છે, અમે સ્ટાર્ટ કરી શકીશું અને ગ્રાહકોની વચ્ચે જ અમે હવે કંઈક નવું છે એ કરી શકીશું. એમ બીજા ખેડૂતે પણ આવું જ કંઈક કીધું હતું. ઇન વન વિલેજ, એક ગામની અંદર, કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ્સ ટુ વીવ્સ તે સારીઝ બાય નાઇટ. અને એક ગામની અંદર તો એ જે ગ્રાહકો હતા એ ગ્રાહકોએ આ લાઇટના કારણે એમ કહેવાય ને રાત્રિના સમયે એ પોતે સાડીનું એ વીવ એટલે વણવું, વણાટકામ કરવું, અને વણાટકામ પણ છે રાત્રે મોડે સુધી છે એ લોકો માટે થઈને એ કસ્ટમરને પહોંચાડવા માટે માલ, અને ત્યાં સુધી એ એમ કહેવાય ને મોડી રાત્રિ સુધી સાડીનું એ ભરતગૂંથણ છે અથવા તો એનું વણાટકામ છે એ પણ ઘરે બેસીને લાઇટના કારણે એ શક્ય છે એ બન્યું હતું. ઇન અનધર, અને બીજા વ્યક્તિઓ પણ એવું જ કંઈક કહે છે કે વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઇઝ. અને એ ગામનો બીજા પણ ખેડૂતો એવા હતા કે બીજા વ્યક્તિઓ પણ એવા હતા એને પણ એવું જ કીધું સમજાણું કે આની જેમ જેમ રાત્રે મોડે સુધી ભરત ગૂંથણ છે, સાડીનું છે, વણાટકામ છે, આ બધું અમે કરી શકતા, એવી જ રીતના અમે બીજું પણ વન મેન નાવ હેઝ અ નાઇટ તે બિઝનેસ તે મેકિંગ પ્લાસ્ટિક તે ટેબલ ક્લોથ. કે ભાઈ ટેબલ ઉપર રાખીને કોઈ પ્લાસ્ટિકનો બિઝનેસ કરી શકાય, કોઈ એવું મશીન રાખી શકાય, અને એ પણ અમે રાત્રિના મોડે સુધી આ બધું છે અમે કરી શકતા હતા લાઇટના કારણે. ઇટ્સ નાઇસ ટુ હેવ ધ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ, અવર ચિલ્ડ્રન આર ઓલ્સો તે સ્ટડિંગ તે મોર તે નાવ. ઇટ્સ નાઇસ ટુ હેવ ધ લાઇટ વાઇલ વી કુક, અને અમને એક બાબતનો આનંદ હતો કે લાઇટના કારણે અમે લોકો છે એ કુક એટલે રસોઈ, સમજાણો, વાઇલ એટલે જ્યારે ત્યારે, આવો અર્થ થાય છે, એન્ડ ઇટ કે અમારી ઈચ્છા થાય ત્યારે અમે રાત્રિના મોડે સુધી એમ કહીને રસોઈ કરીને અમે રાત્રે મોડે અમે જમતા પણ હતા લાઇટના કારણે, અમને બાબતનો એક આનંદ હતો. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ તે મોર નાવ, અને અમારા બાળકો જે છે એ બાળકો પણ મોડે સુધી રીડિંગ છે એ અભ્યાસ છે કરતા હતા. ચાલો મિત્રો, અહીંયા આપણી એક સ્ટોરી છે પૂર્ણ થઈ છે. હવે આપણી ત્રીજી સ્ટોરી મિત્રો અહીં શરૂ થઈ છે. પલ્લક પબ્લિક લાઇબ્રેરી, પલ્લક પબ્લિક લાઇબ્રેરી. જેમ મિત્રો તમે જુઓ જિલ્લા લેવલે, તાલુકા લેવલે અથવા તો ગ્રામ્ય વિસ્તારની અંદર પંચાયતોમાં એમ કહેવાય ને કે એક લાઇબ્રેરી હોય છે, અને એ લાઇબ્રેરી જે હોય છે બરાબર, એવી જ એક લાઇબ્રેરી અહીંયા કેરળની અંદર એક ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી છે એક ત્યાં હતી. અને મિત્રો એ જે લાઇબ્રેરી હતી એ એમ કહેવાય ને કે 2013થી સપ્ટેમ્બર મહિનાના 2013થી એક સ્ટાર્ટ થઈ ગઈ હતી. પણ મિત્રો આ જે લાઇબ્રેરી છે કોઈ જેવી તેવી લાઇબ્રેરી નથી. એ લાઇબ્રેરીની અંદર સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે સ્ત્રીઓ છે એ પોતાના પગ પર એમ કહેવાય ને કે પગભર થઈ શકે, અને કોઈની પણ એમને મોથાજી છે બરાબર છે એ ન કરવી પડે, અને સ્ત્રી છે એ કાયમી ધોરણે કિચનની રાણી ન બની રહે એટલા માટે થઈને એ સ્ત્રીઓને પગભર કરવા માટે,
સ્ત્રીઓ માં પડેલી જે શક્તિઓ છે, સ્ત્રીઓમાં જે પડેલી જે સ્કિલ છે, આવડત છે, એ બહાર કાઢવા માટે થઈને, અને સ્ત્રીઓ છે પોતાના પગભર પર એ પોતાના બાળકોને, પોતાના એ આર્થિક રીતે પોતાના પરિવારને, પોતાના ઘરની અંદર મદદરૂપ થઈ શકે એ હેતુથી આ પલક પબ્લિક લાઇબ્રેરી છે એ શરૂ કરવામાં એ આવી હતી. કે જે લાઇબ્રેરીની અંદર મિત્રો, જે સ્ત્રીઓને ભરત ગૂંથણ કરવું છે તો એનો કમ્પાર્ટમેન્ટ અલગ છે ત્યાં, જે સ્ત્રીઓને હીરો કે હિરોઈન બનવું છે તો ત્યાં પોતે એની એક્ટિંગ છે, એને કોઈ ગાઈડ દ્વારા એને માર્ગદર્શન ત્યાં લાઇબ્રેરીમાં પૂરું પાડવામાં આવે છે. કોઈ સ્ત્રીઓને છે એ સિરિયલની અંદર કામ કરવું છે હિરોઈન તરીકે તો એની પણ ત્યાં ફેસિલિટી હતી, એનો પણ કમ્પાર્ટમેન્ટ હતો. કોઈ સ્ત્રી છે એ અભણ હોય અને એને રસોઈની રાણી બનવું છે, સારામાં સારી સ્વાદિષ્ટ અથવા તો ટેસ્ટી ડીશ બનાવવું છે તો રસોઈ શો પણ ત્યાં મિત્રો ચાલતો હતો. કોઈ સ્ત્રીઓ છે એ બાળકોને સાચવવાનું એ ટ્રેનિંગ કરવા માગતી હોય તો એ પણ ત્યાં હતું એ. અને બીજું આવી ઘણી બધી એક્ટિવિટીઓ મિત્રો, એટલે કે સ્ત્રીઓ છે એને કોઈને કલેક્ટર થવું છે, ડીએસપી થવું છે, પીએસઆઈ થવું છે, પોલીસ થવું છે કે તલાટી કે મંત્રી બનવું છે તો એના માટેના સંદર્ભ પુસ્તકો પણ મિત્રો ત્યાં હતા. અને ત્યાં કોઈ સારા એવા એ કોચ ટીચર છે અથવા તો સબ્જેક્ટ ટીચર છે, કોઈ વિષયના એ કહેવાય ને તજજ્ઞ વ્યક્તિઓ છે એ પણ ત્યાં ટીમ છે એ કામ કરતી હતી. અને સ્ત્રીઓને પૂરતા પ્રમાણની અંદર ત્યાં માર્ગદર્શન એ આપવામાં આવતું હતું કે પરીક્ષાઓ છે એ કેવી રીતે ફ્રેશ કરવી, એટલે કે કેવી રીતે પરીક્ષાઓ આપવી, એમાં કેવી રીતે સફળ થવું, આવી બધી બાબતો અને આવા બધા કમ્પાર્ટમેન્ટ મિત્રો આ લાઇબ્રેરીમાં ચાલતા હતા. અને સોના તમે મિત્રો ચાર ભાગ પાડો એટલે 25% લેખે ચાર ભાગ થાય છે, એમાં ત્રીજા ભાગની સ્ત્રીઓ છે ને ત્યાંની મેમ્બર હતી અને પુરુષો છે પા ભાગના ત્યાં હતા. અને ટોટલી કહેવાય ને લાઇબ્રેરી છે એ સ્ત્રીઓ સંભાળતી હતી, એટલે કદાચ ત્યાં સ્ત્રી છે સવારમાં વહેલી 7 વાગે તે જતી રહે અને રાત્રે મોડી મોડી ઘરે આવે તો પણ ત્યાં કોઈ ટેન્શન જેવું સ્ત્રીઓ માટે એ હતું નહીં, કારણ કે સ્ત્રીઓને ત્યાં માન સન્માન સાથે ત્યાં આવકારવામાં આવતું. અને આખો દિવસ એ કોઈ સ્ત્રીને નાનું બાળક છે 2 મહિનાનું 3 મહિનાનું તો મિત્રો એનું ઘોડિયા ઘર પણ આ લાઇબ્રેરીની અંદર હતું. સમજાણું, એવી સરસ મજાની આ એક લાઇબ્રેરી હતી કે જ્યાં સ્ત્રીઓને સશક્તિકરણ અને સ્ત્રીઓ છે પોતાની જાતે પગભર થઈ શકે, જીવનમાં કંઈક આગળ વધી શકે, પરિવારના પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે એ હેતુથી આ લાઇબ્રેરી છે એ મિત્રો શરૂ કરવામાં આવી છે. તો એમની એક આ નાનકડી મેં તમને થોડીક સ્ટોરી કીધી છે, તો ચાલો આપણે એમાં થોડાક આગળ વધીએ. પલક પબ્લિક લાઇબ્રેરી ઇન કેરાલા, કે કેરાલાની અંદર, કેરાલાની અંદર ધ પલક ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ ધ સિન્સ સપ્ટેમ્બર 2013. કે ખાસ કરીને આ જે લાઇબ્રેરી છે પલક ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ ધ સિન્સ સપ્ટેમ્બર 2013. કે સપ્ટેમ્બર 2013 આ લાઇબ્રેરી છે પલક ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીથી નામથી એ કેરાલામાં એ શરૂ કરવામાં એ આવી હતી. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. કે ભાઈ આ જે લાઇબ્રેરી છે એ આધુનિક લાઇબ્રેરી છે. કેવી છે આ આધુનિક લાઇબ્રેરી છે? ફાઇન એટલે સુંદર, ફાઇન એટલે શું થાય છે? સુંદર. અને મોડર્ન એટલે આધુનિક. લાઇબ્રેરી સેન્ટર, સેન્ટર એટલે વચ્ચે, ફોર ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, અને વિઝડમ એટલે ચતુરાઈ, ડાહપણ, કલ્ચર એટલે સાંસ્કૃતિક, એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધનો, એન્ડ રેફરન્સ એટલે સંદર્ભો. કે ભાઈ આ લાઇબ્રેરી જે છે ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, કે આ જે પલ્લક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે કે જે કેરળમાં આવેલી છે એ લાઇબ્રેરી છે કેવી છે? આધુનિક લાઇબ્રેરી છે અને સુંદર લાઇબ્રેરી છે. અ સેન્ટર તે ફોર ઇન્ફોર્મેશન, કે જે લાઇબ્રેરીની અંદર એમ કહેવાય ને કે જે એનો સેન્ટ્રલ આઈડિયા જે છે, એમનો વિચાર જે છે લાઇબ્રેરીનો એક જ હતો, માહિતીનું આદાન પ્રદાન કરવું, જ્ઞાનમાં વધારો કરવો, ચતુરાઈ છે, કલ્ચરલ એક્ટિવિટીઝ છે, ત્યાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે, રિસર્ચ સંશોધનો છે અને રેફરન્સ સંદર્ભ પુસ્તકો, આ બધું ત્યાં છે એ હતું એ. બટ ઇટ એઝ રિસન્ટલી તે બીન ઇન ન્યૂઝ તે ફોર ડિફરન્ટ તે રીઝન્સ, પરંતુ તાજેતરની અંદર એ અલગ અલગ કારણોસર એમ કહેવાય ને છાપે છે આ લાઇબ્રેરી છે ચડી હતી. રિસન્ટલી એટલે તાજેતરમાં, રિસન્ટલી એટલે શું થાય છે? તાજેતરમાં, કે તાજેતરની અંદર આ લાઇબ્રેરી છે એ છાપાઓમાં, મીડિયાઓમાં એ એના અલગ અલગ કારણોસર એ જોવા મળે છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વિમેન, કે થર્ડ એટલે ત્રીજા ભાગની, ઓફ ઇટ્સ 1000 એટલે 1000, મેમ્બર એટલે સદસ્યો, આર વિમેન. કે ભાઈ
એની અંદર એમ કહેવાય ને કે 1000 સદસ્યોમાં ત્રીજા ભાગની સ્ત્રીઓ હતી. ધીઝ વિમેન સપોર્ટેડ બાય ધ સેલ્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ લંચ અ વિમેન્સ ધ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. કે ભાઈ ખાસ કરીને ધીઝ વિમેન્સ ધ સપોર્ટેડ બાય ધ સેલ્ડ સ્પેસ ધ લાઇબ્રેરી તે ઓફર્ડ ધેમ, કે સ્ત્રીઓ છે એ જે પોતે એમ કહેવાય ને સપોર્ટ એટલે ટેકો દેવો, ધ શેર એટલે માહિતીનું આદાન પ્રદાન કરવું, સ્પેસ એટલે જગ્યા, ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ કે સ્ત્રીઓ માટે લાઇબ્રેરીએ પોતાની એક જગ્યા છે એ સ્પેસ શેર કરી હતી અને સ્ત્રીઓને ટેકો મળી રહે એ બાબતથી આ લાઇબ્રેરીમાં એ સ્ત્રીઓને સપોર્ટ કરવા માટે થઈને એની અંદર ઘણી બધી જગ્યાઓ છે એ કરવામાં આવી હતી. લોન્ચડ અ વિમેન્સ ધ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014 અને ફેબ્રુઆરી 2014થી 2013માં લાઇબ્રેરી શરૂ થઈ, પછી 14 ફેબ્રુઆરીએ એમ કહેવાય ને સ્ત્રીઓ માટે એક કમ્પાર્ટમેન્ટ લોન્ચ કરવામાં આવ્યો. સમજાણું? ધ યુનિટ ધ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ ધ મેથડ ઓફ એમ્પાવરિંગ ધ વિમેન. ધ યુનિટ ધ ગોટ ટુગેધર, કે એ યુનિટના જે સદસ્યો હતા એ તમામ બધા એક સાથે થયા, ટુ ડિસ્કસ ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ ધ વિમેન. એમ્પાવરિંગ વિમેન એટલે કે સ્ત્રીનું સશક્તિકરણ. એમ્પાવરિંગ વિમેન એટલે શું થાય છે? સ્ત્રીઓનું સશક્તિકરણ. અને ડિસ્કસ એટલે ડિસ્કસ કરવી, મેથડ એટલે પદ્ધતિ. ધ યુનિટ ગોટ ટુગેધર ડિસ્કસ ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન, કે સ્ત્રીઓના સશક્તિકરણ માટે થઈને ત્યાં એમ કહેવાય ને કે સ્ત્રીઓના સશક્તિકરણ માટે થઈને લોકોએ ત્યાં ડિસ્કસ કરી અને એના મેમ્બર એકઠા થયા અને ત્યાં કમ્પાર્ટમેન્ટ 2014ની અંદર ખુલ્લો મૂકવામાં એ આવ્યો હતો. ચાલો ત્યાર પછી આપણે સામેના પેજ ઉપર મિત્રો જઈએ. પેજ જેટ સેટ કરી લો મિત્રો જેથી તમને મજા આવે. ચાલો, ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ વોલ્સ ફોર ફિલ્મ તે સ્ક્રીનિંગ વર્કશોપ એન્ડ હોમ તે ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ધ ફેમિલી કોન્ફ્લિક્ટ ધ લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. હવે મિત્રો આપણો આ વિડીયો છે એ થોડોક લંબાઈ જશે એટલે આપણે એક કામ કરીએ કે અહીંયા સુધી આપણે રાખીએ અને અહીંથી આપણે નેક્સ્ટ વિડીયોમાં અહીંથી આપણે શરૂ કરીશું. બરાબર છે મિત્રો? કારણ કે વિડીયો છે એ લંબાઈ જશે એટલે તમને કંટાળો ન આવે એ પણ ખાસ જોવું અમારી ફરજ છે મિત્રો. તો અહીં સુધી આપણે રાખીશું, નેક્સ્ટ વિડીયોમાં અહીંથી આપણે શરૂ કરીશું. બરાબર? તો ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત. આવજો મિત્રો.